આ દેશ છે ને એ દાતારીનો દેશ છે. ભાઈ બનીને આવી જાય ને તો અડધું ભારત દેવાય તૈયાર હોય. બાકી જે દી આયા એક રામ ખાલી ઊભા થાય અને લંકામાં જાય, આજુબાજુના જેટલા આપણા પડોશી દેશ છે ને રામાયણ વાંચવા દેજો. કે લુખેશો, તમે રાવણના પેટના તો નથી ને, તો ખાલી અમારો રામ ખાલી વાનરની ફોજ લઈને ખાલી રીસને વાંદરા લઈને ગયા હતા ભારતમાં, લઈ તો રાવણ જેવાનો ગોબો ઉપાડી લીધો હોય. ખાલી વાનર જાય અને રાવણ જેવાનો ગોબો ઉપાડી લે તો જેથી આ દેશના નર ઊભા છાય તો તમારી પરિસ્થિતિ શું થાય? ભલા માણા મોહ કાઢી નાખે હો. એટલે આ ધર્મનું છે બધું. અને કોઈ આ દેશમાં ફરીવાર સોફેટ કરી દઉં, આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું થયું જ નથી. કીર્તિભાઈ, આ દેશમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું, ધર્મ અને અધર્મના યુદ્ધ થયા છે. હમણાં ચોખવટ કરું છું, આવી શાસ્ત્રો વાંચી લેજો. મહારાણા પ્રતાપ ને અકબરનું જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન ન હોત. આ દેશમાં આવા હાકિમ ખાનોની જરૂર છે, પણ હાકિમ ખાન જેવા હોય તો. હાકિમ ખાન ને અકબરે સંદેશો મોકલાવ્યો, રૂબરૂ મળવાની તો તાકાત ન થઈ એની અકબર, કારણ કે પ્રતાપનો સેનાપતિ છે. એની સામે ચાર આંખ થોડી ભેગી થાય, ભલામણ આંખું કાઢી લઈ બોલો ખાટાક દઈને, કારણ કે મેને ચિત્તોડ કાન ખાયા હે. બોલ્યો છે હાકિમ ખાન, સંદેશો મોકલાયો કે હાકિમ ખાન કો બોલ દો હિન્દુસ્તાન કા કોઈ ભી રાજ પર હાથ રખ દે ઉસકા મેં સુલતાન બના દુંગા, એક બાર દિલ્હી આ જાય, એક બાર આગ્રા આકર મિલે મુજે, માગેગા વો મિલેગા. અને ત્યારે હાકિમ ખાને કીધું હતું કે એને કહેજો મારી હાજરીમાં કોઈ દી અમથો નીકળે નહીં સાહેબ, કારણ કે પ્રતાપ મને વાલો છે અને મેરા નામ હાકિમ ખાન હૈ, જિસકા અન્ન ખાયા હૈ ઉસકે સાથ મેં ગદ્દારી નહીં કર સકતા, ઓર ચિત્તોડ કા અન્ન ખાયા હૈ, મેવાડ કા અન્ન ખાયા હૈ, ઓર પ્રતાપ મેરા મિત્ર હૈ. શું હાકિમ ખાન જવાબ આપ્યા છે? તો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો હાકિમ ખાન પ્રતાપ ભેગો ન હોત અને અકબર ભેગો માનસિંહ ન હોત. શું સમજો છો બધાય ને? અકબર ભેગો જગમાલ રાણા ન હોત, પ્રતાપનો નાનો ભાઈ. પ્રતાપ મહાન શું કામ છે? એકલો કરી નાખ્યો તો હાવ. ત્યારે હાકિમ ખાન જેવાય પડખે આવીને કીધું તું મુજા તો ની ભાઈબંધ બેઠો છે ભલા માણા. હે, અરે તમે તમે કલ્પના તો કરો, કેવા કેવા રાજપૂતો મહારાણા પ્રતાપને હારે હતા સાહેબ, પગ માંડે ધરતી મળતી થી ધ્રુજવા આવા વીરવર પુરુષો. જયમલ રાઠોડ, અરે જયમલ રાઠોડ ની સાહેબ 250 જણા તો ખાલી જયમલ ને ઘોડી એના ઘોડાને મારવા માટે માણસો મૂકેલા કે આ યુદ્ધમાં જો એનો ઘોડો કપાઈ જાય. અને કહેવાય ગયો અંતે જયમલ રાઠોડ નો ઘોડો કપાણો, એના બે પગ કપાણા. અને એટલું નહીં, એનો ભત્રીજો નામ ભૂલી ગયો, એના ભત્રીજાનો પણ અશ્વ મરાણો, અને ઈ જ આ ધરતી ઉપર હેઠો પડ્યો. આડ જેમ કહેવાય ગયો જયમલ રાઠોડે અવાજ કર્યો ભત્રીજાને, ભત્રીજો અવાજ રાડ સાંભળી અને સાહેબ ન્યાલી કૂદ્યો પણ વશેરો કૂદે એમ, અને કાકાને ખંભા ઉપર લીધો, જયમલ રાઠોડને ખંભા ઉપર લીધા, અને જયમલ રાઠોડના બે હાથમાં સમસેર બાકા ચીકી મળે બોલવા, અને જયમલ રાઠોડના બે હાથમાં તલવાર, એટલું નહીં એના ભત્રીજાના બે હાથમાં તલવાર, ઈ ચાર હાથે એમ કહેવાય કહેવાય ગયો 35,000 મુગલોને માર્યા થાય એક જ ઝપાટમાં. 35,000 ની જેને પથારો ફેરવી નાખ્યા, પથારો પડી ગયો. અને હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા અકબર એટલું બોલ્યો છો કે શત્રુભુજ કા નામ સુના થા લેકિન આજ મુજે શત્રુભુજ કા દર્શન હો રહા હૈ. આ રાજપૂતો આ ધર્મને બચાવવા માટે, રાષ્ટ્રને બચાવવા માટે આવી રીતે લડ્યા છે. એના ગીત ગાઈને ભાઈ ભાઈ કરવા કરતાય અંદર એવી ખુમારી હાલવી દેજો કે હું ભારત વર્ષનો માણસ છું, કઈ જ્ઞાતિનો છું એ નથી મારે જોવું. હિન્દુ છું, મુસલમાન છું, શીખ છું, ઈસાઈ છું, આયર છું, ચારણ છું, પટેલ છું, દરબાર છું, બધું ભૂલી હું હિન્દુસ્તાની છું. કારણ આપણી માવ કેવી છે કે જ્યાં 9 લાખ લોબડિયાળીઓ જન્મી હોય અને જે ધરતી પર 9 લાખ લોબડિયાળીઓ જન્મી હોય તો મા ભારતી કેવડી મોટી હશે કે જેના ખોળામાં હું તમે આળોટીને મોટા થયા છે. એને પોરો ચડ્યો એને ભરતી કરી ગયો તાત્કાલિક.
હમણાં ઓલો કાયદો આવ્યો ને કે સરપંચમાં ઉભું રહેવું હોય તો બે સંતાન હોવા જોઈએ, ત્રણ સંતાન હોય ફોર્મ ન ભરાય. તેમ ચૂંટણી આવી ને તો અમારે એક ભાઈ બીજા બાજુના ગામના હતા, એ આવ્યા એ કે માય ભાઈ છોકરા શહેર છે ને ચૂંટણી આવી છે. હું કહું તો સારું મત વધે, મને મત નહીં, મને કે ઊભું રહેવું છે. હું કહું તો બેને દીક્ષા દઈ ગયો એટલે બેટી બચાવજો. હકીકત કહો, એ નહીં બચે તો મોટરસાઇકલ વાય હું બાજરાને ગુણ્યું નાખીને નીકળશો. વગર પેટ્રોલે ગાડી જાય ગાંડી, રોદા તો નથી લાગતા ને? રોડ ક્યાં તારા બાપ નો છે, ગાડી તારી છે, ખાડા તો ગામે પડ્યા ડોહા, એ તું નો ઉઝા કરી. એ ભાઈ ટૂંકી વાત લઈ લો, આમાં મારો કઈ મને છે ને હું બહુ કઈ મારો મેળ રહેતો. આ પણ હું આખું શું મતલબ આ છે કે બસ એક બનો, દેશને ચોખ્ખો કરો, ગંદકી જે અંદરોઅંદર ખોટી હાલે છે એ દૂર કરો, ગોબરાયું જે અંદરોઅંદર કરે છે એ બંધ કરો, અને પછી જ્ઞાતિવાદના આંદોલનો જે ગોકીરા થાય છે આ બંધ કરો. આ દેશમાંની ગંદકી ગોબરાય અને ગોકીરો સંપૂર્ણ રીતે બંધ થવો જોવે. અહીંયા અવાજ હોય તો આવા ભજનનો જ હોવો જોવે, અવાજ હોય તો અહીંયા આવી એકતાનો જ હોવો જોવે, અને અવાજ હોય તો અખંડતાનો હોવો જોવે. એ અખંડતાનો અવાજ આવી જશે પછી કોઈના બાપની તાકાત નથી કે ભારત વર્ષનો કોઈ વાળવાકો કરી શકે. એટલે સ્વભાવ પણ ત્યાં પહોંચવો જોવે. સ્વભાવ સેનાથી બદલે? સદગુરુની કૃપાથી. ઘણાને ખબર જ નથી હકીકત ક્યાં શું કરવું. એક ભાઈના બાથરૂમનો પાઇપ લીક હતો તો વાંદરી પાનું જોતું હતું પાઇપને ફિટ કરવા. વાંદરી પાનું ગમે ત્યાં લાગે, વાંદરી પાનું જોતું હતું. હવે વાંદરી પાનું એને કોને પાસે મગાવે? કાંઈ એના છોકરા પાસે મગાવાય, કાંઈ એના માણા પાસે મગાવાય, આને એની ઘરવાળી પાસે મગાવ્યું. બોલો, વાંદરી પાનું લાવ તો હવે નક્કી કરો શું આવ્યું છે. પછી પાનું નો આવ્યો, પાણો આવ્યો. હા, હકીકત ઘણા ગણપતિના મંદિરે જીન્નત કહેતા, હે ગણપતિ દાદા રીધી સીધી આપજો, નો મગાય એની ઘરવાળીઓ છે ડોલ વાંઢીમાં લે. એટલે આમ નો સ્વભાવ ફરે કોઈના. એટલે એ બાપુએ ટૂંકમાં સિંટુ પાળી, અને સિંટુ પણ ભાઈ સિંટુ એટલે સિંટુડિયો. હા હા, બાપુ એમ કે સિંટુ ઇધર આવતા કાં કાં સિંટુ બે પગે. એક જણો ઓફિસે નિરાજ્ય બેઠો હતો ને, ત્યાં જમરાજ આવ્યો. હા લે જમરાજ પોતે હાલ નીકળ, હાલ લેવા આવ્યો. એ કે હું લેવા આવ્યો, મારે કેટલા કામ છે, હું તો હાવ તંદુરસ્ત છું. તંદુરસ્ત નો દીકરો થવા હાસુ કુસુ. હાલ એક જણો ફૂલ પી ગયેલો રોડે આટા મારતો હતો ને, ત્યાં જમરાજ આવ્યો. હલે લેવા આવ્યો. એ કે આવું ખરો પણ પાડો હું આવી. જમવી ગયો કે આને આને સ્ટેરિંગ ન દેવાય. એમ આ ઓફિસે બેઠેલો અને તંદુરસ્ત માણસ આવ અને ફર્સ્ટ ક્લાસ પીઝા ખાઈને બેઠેલો, બર્ગર ના બે બટકા ભરી ગયેલો બર્ગર ના. એવો તંદુરસ્ત એવું લાગી કીધું, પણ હું તંદુરસ્ત છું, મને કોઈ પીડા નથી અને મને કોઈ વસ્તુ નથી. તમે મને લેવા આવ્યા, થોડાક દી રહેવા ગયો. હાસુ કહો હાલ જમરાજા, કે હું તને મદદ કરવા આવ્યો. કે પણ શું મદદ કરવા, તને ન થવું? જમરાજા કે તકે નહીં. તક તો તારો મોબાઈલ ક્યાં? મોબાઈલ ઘરે રહી ગયો. તક તારી માએ લોક ખોલી નાખ્યો અને બેઠી બેઠી બધા મેસેજ વાસે. તા બોલો કે તો 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 હાલો તમારા પાડામાં બેજો. એ કે પછી ભાંગાઈ ને આવું એની કરતા તંદુરસ્તીમાં નું ન્યા આવી ગઈ. એટલે લખણ ફેરવો થોડા ખારા કરો. હા, તમે આ હકીકત તમારા મોબાઈલમાં પવિત્ર વસ્તુ રાખજો, આવા ભજન ડાઉનલોડ કરજો. મારા બાપ જે તમારા બોડીને અડીને રહે છે એમાં તો પવિત્ર વસ્તુ રાખો યાર. હા, છોકરાનો મોબાઈલ બાપના હાથમાં આવી જાય ને એમાં કદાચ ગંદુ કઈ હોય તો બાપ ખીજાઈને કહી શકશે કે આવું નહીં રાખવા, નગર મોબાઈલ ને લઈ દઉં. પણ બાપના મોબાઈલમાં છોકરો જોઈ જાય પછી શું કરશું? સે વિકલ્પ તમારી પાસે કાંઈ આનો?
એક છોકરો ભણતો નતો, તેની બા મમ્મી ખીજાણી કે બેટા ભણાય, એટલું બધું ભણને તો બહુ સારું થાય બેટા, ભણવું જ જોવે. ત્યારે છોકરે કીધું બહુ ભણી તો શું થાય, તક સારી પત્ની મળે, તક તો મારા બાપા કઈ ઓછું નથી ભણ્યા. સિન્ટુ એટલે સિન્ટુ છે. એક ભાઈ નું મોઢું હોજી ગયેલું, ઢીમણા થઈ ગયેલા, ઢીમણા જામનગર થી ઠેઠ થી આવ્યા બધા. આ ભાઈ તમે ક્યાંથી? એ જામનગર થી તાળીઓ થી બધા. ના ના ખોટું ખોટું કહું, ઈજ આયોજક છે. એટલે હું આવું હું કામ કહું? મને અત્યારે પછી દરેક પ્રોગ્રામમાં પૈસા લેવાના હોય તો ભલે, ન લેવાનું તો ભલે, ટેજ આવી જાય પછી બધું ભૂલી જાય. ઓડિયો અમારો ભગવાન હોય છે, તમે અમારો ભગવાન છો. હકીકત ખોટું ના કહેતો. એક જણો તેની પત્ની આમ કે તુજ મે રબ દિખતા હે યારા મે ક્યા કરું, એને ઘરવાળી કે 5000 મૂકીને પગે લગે નીકળ. રબ દેખાય છે ને વળી ખોટો પાછો ગલોંદા મારે. મતલબ વાત એના ઉપર હતી કે સ્વભાવ છૂટી જવો જોઈએ. પણ એ બરોબર નદીમાં પાણી હતું, થોડું પૂર હતું, એમાં એક દીકરી એક બેન પસાર થતા હતા, તણાણી, અને સંતે નદીમાં ધુબકો માર્યો. અને એ જેને એને સ્ત્રીને અડાય નહીં, સ્ત્રી સામે જોવાય નહીં, છતાં તમામ મર્યાદા તોડીને એ દીકરીને પોતાના ખંભા ઉપર લઈ અને સંતે સામે કાંઠે ઉતારી નાખ્યા. દીકરી બચી ગઈ, પોતે વટી ગયા. પછી તો પોતાના આશ્રમે વ્યા ગયા, ત્યાં રહેતા હતા જ્યાં હતું ત્યાં. પણ 15 દિવસ સુધી ઓલા એનો શિષ્ય હતો, એના મગજમાં એક જ વાત ઘૂમતી હતી કે આપણે અડાય નહીં ને આપણા ગુરુએ ખંભે લઈ લીધા, આપણે અડાય નહીં ને આપણા ગુરુએ ખંભે લઈ લીધા. તે 15 દિવસ પછી એના ગુરુએ કીધું કેમ અમને એટલે માંદો રહ્યા કાંઈ, હામું જોતો એ સકળ વકળ ડોળા કરે. એ કે હું બાપુ આપણા સંપ્રદાયમાં છે આવી વાત, અડાય નહીં એના બદલે તમે ખંભે લીધા. ત્યારે એના ગુરુએ એટલું કીધું કે મેં તો ખંભે લઈને સામે કાંઠે ઉતારી નાખ્યા હતા, તે 15 દિવસ હજી નથી ઉતારી. હજી મગજમાં છે. એક બીજી વાત કહો, એ ભાગશાળી એટલા છે કે આડા વીડિયા વાળા છે, પણ કોને ખબર લખમણ બાપા ને ઉતાર આવું ને તો એક તો કોક મારી સામે આવે છે. પણ એની મોજ છે, એને એની સામે એને એ પોતાને આનંદ હોય ને એને મજા આવે, એને મજા આવે. હવે બીજી વાત હું નથી જાઉં. સિન્ટુ એટલે સિન્ટુ, મારે કીર્તિભાઈના પ્રભાત્યા સાંભળવા. એક જ મિનિટ સિન્ટુ લઈ લો, હું ક્યાં ના પાડું છું, એને સાંભળવું છે, એને સિન્ટુ સાંભળવું છે. તે સિન્ટુડી છે ને, પણ ભાઈ હકીકત કહું સાહેબ, કીર્તિભાઈ ને ઉજાગર હોય ને માથું મને દુખે એવું છે. હા મજા આવે. તમે ક્યાં ભાગ્યા? એ ભાઈ ક્યાં ભાગ્યા? આ હું 9 વાગ્યા સુધી મૂકવાનો ન આવજો, એને પકડીને બેહાડી ગયો. નહીં ઇમરજન્સીમાં જવા ગયો.